વીરપુર જલારામ બાપા એમનો ભગત બનજી વારંવાર બાપા ને કહે, બાપા કઈ કામકાજ હોય તો કેજો, બાપા કઈ કામકાજ હોય તો કેજો. અવારનવાર કીધા કરે. અને એક દિવસનો સમય એવો આવ્યો ને, અને આ તો જગતના લોકો છે, કોઈ હારું બોલે ને કોઈ હાહતું બોલે, એમાં વીરપુર ની બજારમાં કોઈ શેઠ છે, અને શેઠ ને જઈને કીધું જલારામ બાપા ત્યાં સીધો સામાન લેવા માટે જાય છે, અને હારા માણસે કોઈએ કીધું કે તમારું જલારામ બાપાનું નામ અહીંયા લે ખાતું, કે આ બાપાને જોતું હોય ત્યારે લઈ જાય અને પાછા વળી એની હાથે દઈ જાય. હારો માણસ હોય ને એ શેઠ ની શિખામણ આપે કે બાવા છે ધ્યાન રાખજે, દે તે નોઈ દે. અરે હારા માણસ જ કહેવાય, નબળો નો હારો માણસ શિખામણ હારી આપે ને. બાપા વિચાર કરવા લાગ્યા છે કે સીધો સામાન આશ્રમમાં ઓછો છે, ખાલી થઈ થવા આવ્યો છે, હવે હું લઈ આવું. શેઠની ના જાય અને શેઠને કહે છે કે ભાઈ સીધો સામાન લેવા આવ્યો છું. પણ પેલા શેઠ કહે છે કે બાપા તમારી વાત બધી બરોબર છે, તમારું નામું 500 રૂપિયા થઈ ગયું છે. આ એ સમયની વાત છે, આજની વાત નથી. આજ તો 500 રૂપિયા એટલે છોકરોએ નાનો એવો વ્યવસ્થા કરી આવે, એને ભાઈબંધ પાસેથી ઉછીને લઈ આવે 500 રૂપિયા. અને આ તો એ સમયની વાત છે, ત્યારે બાપા થોડા ઘણા પૈસા આપી દઉં તો મારે ઉપર વેપારીને આપવાના છે. બાપા કે હારું તો હાલો ને હું બપોર પછી આવું. બાપાએ સીધો સામાન લેવાનું બંધ રાખ્યું છે અને પોતાના આશ્રમની અંદર આવીને કહે છે કે હે ઠાકોરજી, સીધો સામાન ખાલી થવાની તૈયારી છે. વિચાર કરે છે, એમાં બાપાને યાદ આવી ગયું કે મારો ભગત મનજી અવારનવાર કીધા કરે છે. મનજી કહે છે કે બાપા કઈ કામકાજ હોય તો મને કહેજો, કામકાજ હોય તો મને કહેજો. દેવકા ક્યાં આગવું છે, હાલ ને જાઓ. જલારામ બાપાના મનની અંદર વિચાર આવ્યો અને તરત જ બાપા તૈયાર થઈ અને નીકળ્યા છે. દેવકા ગામની અંદર આવીને પૂછે કે ભાઈ મનજી પટેલ નું ઘર ક્યાં છે, મનજી ક્યાં છે? કોઈએ કીધું કે સામી ડેલીમાં મનજી, મનજી ભગત રહે છે. અને એ સમયે ભગત જાય, ભગતના આંગણે બાપા જાય, અને બાપાને જોઈને ભગત એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા કે અરે હું કેદુનો બાપાને વિનંતી કરતો હતો કે બાપા મારે આંગણે પધારો, બાપા એક દી પધારો, એક દી પધારો. બહુ વાત હતી બાપાની. આજ મારા ભાઈ ખુલ્યા, બાપા અચાનક મારે આંગણે આવ્યા. હે, આજ બાપા આવ્યા મારે આંગણે. એવા મનજી ભગત રાજી થયા, બહુ રાજી થયા. બાપાએ જળપાન કરાવ્યું, ચા પાણી પાયા. રોંઢાટાણું થઈ ગયું હતું બાપા એ કે. બાપા કહે છે કે ભગત તને મળવા માટે જ આવ્યો છું. બાપા રોકાવાનું છે કે હવે જવાનું નથી હમણાં, ત્યારે બાપા કહે છે કે મનજી ઘણું કામ છે જી. એટલે મનજી ભગત બાપાને પૂછે કે બાપા તમારે પધારવાનું કારણ કઈ, કામે આવ્યા છો બાપા કે આનંદથી આવ્યા છો? એટલે બાપા કહે છે કે મનજી 500 રૂપિયાની જરૂર છે, સીધો સામાન ખાલી થયો છે અને લેવા માટે આવ્યો છું. 500 રૂપિયા દેને તો સીધો સામાન લઈ આવું ને પછી પાછા આવશે એટલે હું તને ઉછીના પછી પાછા આપી જાય. હે, એ કે આવશે એટલે હું તને આપી જાય. અરે બાપા, એ કે પૈસામાં હું બોલ્યા, બોલો નહીં કે આપો આપો. એ કે જ્યાં ઘરની અંદર પૈસા લેવાને જાય ને અહીંયા આ બાજુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, વિકરાળ સ્વરૂપે મને વાત યાદ કરાવી, એવું યાદ કરજો. અને એવા રાતા પીળા થાય અને એ જ એનું સ્વરૂપ બદલાણું છે. કાલે કલકત્તા વાલે તેરા વચન ન જ ખાય લે, આની કરતા મહાણની મેલડી હારી. આવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ભાઈ,
કેદુની હાટલો લેવાનું પૂછું તો માનતો નતો, પૈસા નથી કરતો તો. આજ બાપા આવ્યા તો કહી છે કેટલા જોવે, હે કેદુની કેતી હતી મુવાને, કેદુની કહું છું કે પૈસા દે હાટલો લેવો. આ ઠીકડું માર્યું ત્યારે મને કીધું કે તારા બાપને કે અહીંયા જો ઓલા બાવો આવ્યો તો ફટ દેખાના પૈસા ને. અને એવું ભાઈ ઘરમાં ધમાવ ચકલ થઈ બધી, કઈ વાત કરો માં એવું. બાપા કે મંજી એટલું કે એ કે બાપા તમે કઈ ચિંતા કરો માં. અને ઘરમાં જઈને કે તું સાની મની રે પગે લાગુ તને. અને ઘણા છે ને ઘણાને પગે લગાડી દીધા હો, અને લાગ્યા હોય એને ખબર છે. અને આ તો રથના બે પૈડા હરખા હોય ને તો જીવવાની મજા આવે. અને તમને સાધુ તરીકે આજ એટલું કહું કે કદાચ તમારા પતિ જો ક્યાંય 25-50 વાપરી નાખતા હોય ને સત્કાર્યમાં તો રાજી થાજો. તમને સાધુ તરીકે કહું છું, દસમો ભાગ તો બધાએ કાઢવો જોઈએ, પણ હું તમને સાધુ તરીકે એવી વિનંતી કરું છું. આ આપણે દ્રષ્ટાંત કંઈક સમજાવે છે. એવી ધમચકડી બોલી ભાઈ. અને મંજી કહે છે તું સાની મની રે ભાઈ સાહેબ, તું શાંતિ રાખ. મંજી પટેલે બાપાને 500 રૂપિયા આપ્યા, રાણી સિક્કા જેને કહેવામાં આવે, રાણી સિક્કા 500 રૂપિયા આપ્યા બાપાને. અને બાપાને કીધું બાપા વધારે જરૂર પડે ને તો મને કહેજો. હે વધારે જરૂર પડે કીધું ને ભાઈ, વિકરાળ સ્વરૂપ થયું પાછું. બાપા ચિંતા નહીં કરતા, આટલો શબ્દ જ્યાં હાંભળ્યો. અને પછી તો હું એની વાત જ કરવી, આ તો અમુક અમુક ઠેકાણે લાગી હોય અને ખબર હોય. અને બાપા તો જતા રહ્યા છે, સીધું સામાન લઈ આવ્યા છે. ઠાકોરજીને થાળ ધર્યો છે, ઠાકોરજીને થાળ ધરી અને કહે છે કે હે ઠાકર, આજ 500 રૂપિયા મારે ઉછીના લેવા જવા પડ્યા અને મંજીને દેવા પડશે. હે કે મંજીને દેવા પડ્યા, દેવા પડશે આપણે. બાપાએ કોઈ પાસે માંગ્યું નથી, ઠાકોરજીને વિનંતી જ કરી છે. થાળ ધેરો છે બપોરે સુંદર મજાનો, અને વિનંતી કરે ઠાકોરજીને. બિરાજો પલંગ ઢાળી રે, થાય ઠાકરની ઠાળી રે. બિરાજો પલંગ ઢાળી રે, થાય ઠાકરની ઠાળી રે. ઠાકરને મનથી વિનંતી કરે છે, બાપ આપણે 500 રૂપિયા લઈ આવ્યા છીએ, આ મંજીને દેવા પડશે આપણે. આ તો તનકી જાણે મનકી જાણે હે, બાપાએ આકલ મારી છે હરિહર. અનેક લોકો એ પ્રસાદી લીધી છે, સંજાટાણું થયું છે, અહીંયા આરતી બાપાની થઈ છે. કોઈ એવી ગાડી આવી, ટેક્સી આવી છે, એટલે બાપાએ હાજે હરિયરનો હાકલ પાડી અને બધાને હરિયર કરાવ્યા છે. હરિયર જે આ બધાને બાપા કરાવે છે અને પૂછે કે ભાઈ તમે કયા ગામથી આવો છો, ત્યારે આવેલા મહેમાને કીધું બાપુ અમે મુંબઈથી આવ્યા છીએ. ગોતા ગોતા વીરપુર ક્યાં છે અમને ખબર નથી, પણ બાપુ એક કોઈ ભાઈ હતા અમરેલીના, અને મારો દીકરો બાપુ હોસ્પિટલમાં ધસકા ખાતો હતો, છેલ્લા અવસ્થા હતી મારા દીકરાની. અને એ ભાઈ બાજુના ખાટલે હતા ને એને મને એવું કીધું કે ભાઈ અમારે વીરપુરમાં જલારામ બાપા છે, તું કદાચ જો એની માનતા કર ને, અને બાપાની કૃપા હોય ને તો બાપ તારો છોકરો ઊભો થઈ જાય એમ. કે બાપા ત્યારે મેં સમયે મેં નિયમ લીધું કે હે બાપા જો આ અવસ્થામાંથી મારો દીકરો જો ઊભો થાય ને બાપ તો હું તારા આંગણે આવીને 1001 રૂપિયો મૂકી દે. આવો મનની અંદર સંકલ્પ થયો.
અને બે પાંચ દિવસ થયા અને જીવ જાગ્યો ભાઈ. મહાપુરુષ ને જો આરાધના કરવામાં આવે ને હૃદયથી, ચોક્કસ તમારી આરાધના ફળે છે. એવા આપણા બજરંગદાસ બાપાને ઘણા ઇતિહાસો છે. આ તો સમર્થ પુરુષની વાત કરું છું. એ સમયે બાપા કહે છે, ભાઈ તમે ઠેઠ મુંબઈ થી ધક્કો ખાધો કે બાપુ લ્યો આ 1001 રૂપિયો, અને માતાને અમે જોયા તો નથી મા વીરબાઈ ને, અને એવું કીધું કે ભાઈ ઈ અમારે જગદંબાનું સ્વરૂપ છે, તો એના હાથે અમે હાડલો લેવા છીએ. હે એ કે અમે આના માટે હાડલો લેવા છીએ. બાપા અમારી પ્રાર્થનાને સ્વીકાર કરો, આ બધું તમે સ્વીકારી લો. મહેમાનને જમાડે છે, મહેમાન પ્રસાદી લઈ હરિહર કરીને રવાના થયા છે. દીવ ઉગ્યો છે, દીવ ઉગતા જ બાપાએ ભગતને બોલાવ્યો, બીજા ભગતને, કે ભાઈ અહીંયા આવતો. હા બાપા બોલો. કેમ? એક તું દેવકા જા જીને ઘરે પ્રસાદીનો ટોપલો લેતો જા, પ્રસાદીનો ટોપલો લેતો જા, ને આલે આ સાડી, આ હાડી લેતો જા મંજીના ઘરવાળા માટે. બે સેવકને બાપાએ રવાના કર્યા છે, અને બાપાની આજ્ઞા થતા જ બે સેવકો દેવકા ગામની અંદર આવે છે. દેવકા ગામની અંદર આવી અને મંજી ભગતનું ઘર ગોતે, અને મંજી ભગતના ઘરે જઈ અને સીતારામ કરે છે, છે ભગત ઘરે છે? અને ઘરવાળા એ બાણું ખોલ્યું, કરો બાણું ખોલીને કે પાછા કોક આવ્યા લાગે. સીધું પેલા પૂછ્યું, મોટું જોયું, એટલે ભાઈ ક્યાંથી આવો છો? તો કે વીરપુર થી આવી છે, જલારામ બાપા એ મોકલ્યા છે. આ જે નામ સાંભળ્યું ને કે પાછા બાવા એ મોકલ્યા લાગે. હા છે ખરી, આવો. પછી આના જવાબ તો આવા જ હોય તાની, પછી તો એમ ચૂક આઘડીએ કઈક લેવા આવશે. મંજી ભગત આવ્યા છે, બે હોય કે વાડીએ ગયા છે, બાજુમાં જ વાડી છે, આવે છે. છોકરો જીને બોલાયો કે હાલો ભગત, ઘરે કોઈ મહેમાન આવ્યા છે. એ તો અત્યારે આપણે આ બધું મોબાઈલ છે, ત્યારે કે આવી વ્યવસ્થા નહોતી, અને આ એટલા બધા ગાંડા કર્યા હા મોબાઈલે, અમારે આઈ લી કઈક ગોતણે સડવું પડે. આઈ લી માણાનું જાન હવારમાં જાગે ને લી મોબાઈલ માથે હોય, કોઈ થી ઘર માથે જાન નથી આપ્યું માણસે, એટલું મોબાઈલ માથે જાન. કોઈ છોકરાને મોકલ્યો, અને એ સમયે મંજી ભગત આવ્યા છે, અને ભક્તોને આવીને જોઈને ભગત રાજી થયા. તો આ તો વીરપુર થી એવા બાપાના સેવકો રાજી છે, આવો આવો, રામ રામ, બધાને ચા પાણી પાયા. મહેમાન આવે તો ચા પાણી તો પાવા જ પડે. એ જ સમયે બાપાએ મોકલેલા ભક્તો પ્રસાદીનો ટોપલો ભરીને આપે છે, લ્યો ભગત આ બાપાએ પ્રસાદી મોકલાવી છે, અને આ સાડી છે ને એ મોકલાવી છે. ઉમરામાં બેઠા બેઠા માતાજી સાંભળે છે, અને માતાજી જ કહેવાય મારા બાપ. માતાજી સાંભળે છે અને પોતાને પસ્તાવો થયો. મંજી ભગત કે એટલે બધી પ્રસાદી એ કે ભગત તમારા માટે બાપાએ મોકલી છે, અને તમે ખાજો ને આડોશી પાડોશી ને બધાને આપજો, અને આ તમારા ઘરવાળા માટે સાડી મોકલી છે. આમ સાડી જ્યાં જોવે ને ત્યાં એને ખૂબ પસ્તાવો થયો કે ઓહો આ તો મેં તો માંગી નથી, પણ આ બાપને કેમ ખબર પડી ગઈ છે? ત્યારે સંતની એને ખબર પડી કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ, બાપ મને ક્ષમા કરો. એ કે ત્યારે એના મનની અંદર પસ્તાવો થયો, અને આ તો સાધુડા છે. અને આપણે ઘણી વાર અમે કહેતા હોય ને કે બાવો ને બોલજો અંધારો ઉતરે, કે આનું માપ ન હોય. કાલે જ મેં તમને કીધું ને, ઘણી વાર માણસ રાફડા ગોતવા નીકળે, રાફડા ખોદવા નીકળે. કાલે જ વાત કરી હતી મેં તમને, આના માપ કાઢવા નીકળે. હારો હોય ને તો હું ગુરુ કરું એમ, એટલે એ હારો જ હોય તો જોતો ખરો પેલા, અને જોવું બહુ જરૂરી છે. આયા બાપાનો પ્રસાદ મંજી ભગતને બધાએ લીધો છે.
અને બાપા ઠાકોરજીને વિનવે છે કે બાપા મેં તો તમારી પાસે 500 રૂપિયા માંગ્યા હતા. હે ઠાકર, મેં તો તમારી પાસે 500 માંગ્યા હતા, પણ બાપ તમે તો મને 1000 મોકલાવ્યા. આ બાપા છે. અને ઇતિહાસ આના લખાય ભાઈ. આપણે ઘણી વાર કહેતા હોય છે ને સાહિત્યકાર કહેતા હોય છે કે ગાંઠિયા વણતો વણતો સુઈલ માગડી જાય ને ઇતિહાસ ન હોય કઈ. આ તો મહાપુરુષો ના ભજન ની તાકાત છે. અને એ જયારે એને ભજન જયારે અંદર થી ઉગે ને ત્યારે કહેતા હોય છે કે સબ ઘટ મેરો સાઈયા, સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ દિશે ન કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. જોળી માં જાગી એની પછી પામે નહીં કોઈ અમી, બાવાજી ની જોળી માં જોડી માં જોડી